નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા. આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર 14 એટલે કે સંભાવના, જેના ઉપરના આજે આપણે હેતુલક્ષી જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના ભાગની અંદર તમને લોકોને સંભાવના ચેપ્ટર સંપૂર્ણ રીતે સ્વાધ્યાયના દાખલા કમ્પ્લીટ કરેલા છે. જેને હજી સુધી તમે વિડીયો જોયા ન હોય તો ચોક્કસથી તેની લિંક તમે મેળવી લેજો, અથવા વિડીયો તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અથવા તો આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે તેની લિંક. તો ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો, આપણે લોકોએ હેતુલક્ષી પ્રશ્નમાં આગળ વધવાનું છે. જે હેતુલક્ષી પ્રશ્ન આપેલા છે તે ખરા ખોટા સ્વરૂપે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખરા ખોટા સ્વરૂપે જે પ્રશ્ન આપેલા છે, જેની અંદર આપણે લોકો સારી એવી સમજૂતી લઈ અને આપણે ખરા ખોટા પ્રશ્નને ક્લિયર કરીએ. ચલો, તો અહીંયા તમને લોકોને પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર બરાબર માઇનસ એક આપેલું છે. મગજમાં લાઇટ થઈ જ જાય અહીંયા. કઈ? તો કે માઇનસ એક છે જે શક્ય નથી. તો વિધાન કેવું આવશે? ખોટું. રેડી? પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર બરાબર કેટલા થાય? એક થાય. તો અહીંયા સાચું સૂત્ર છે ને એ લખતા જઈએ એટલે તમને લોકોને ખ્યાલ આવી જાય કે પી ઓફ ઇ પ્લસ પી ઓફ ઇ બાર બરાબર કેટલા થઈ જાય? એક થઈ જાય. રેડી? એક થાય. તો અહીંયા માઇનસ એક આપેલું હતું તો આપણે કઈ મૂર્ખા થોડા છીએ. લેડી, કેવું કરી નાખ્યું? ખોટું. આપણે એક માર્ક્સ આવી ગયો. ચાલો, પ્રયોગની બધી જ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થાય? પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો એક જ થાય. તો વિધાન કેવું છે? ખરું છે. કેવું છે? ખરું. હવે વિદ્યાર્થી મિત્રો, એક છે મારે તમને લોકોને જાણ કરવી છે, પ્રયોગની બધી જ આ પ્રાથમિક છે ને એની જગ્યાએ મૂળભૂત ઘટના પણ આવી શકે. મૂળભૂત, આ યાદ રાખજો, મૂળભૂત ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો થાય? એક જ થાય. તો આ એક ધ્યાનમાં લેવા જેવી બાબત છે. ત્યારબાદ નીચેનો એમસીક્યુ આપેલો છે, હેતુલક્ષી પ્રશ્ન, ખરું ખોટું. તો કે પી ઓફ એ જેમ પી ઓફ એ બાર બરાબર કેટલા છે? 3:7 હોય તો પી ઓફ એ બાર બરાબર ખાલી જગ્યા એટલે કે 0.3 તમને આપેલું છે. તો આને ધ્યાનમાં અત્યારે નહીં લેવાનું, આને ધ્યાનમાં અત્યારે નહીં લેવાનું. પહેલાં તમને ગણતરી આવડે છે ને એ ગણતરી ઉપરથી કામ કરવાનું. 3:7 આપેલું છે, પી ઓફ એ બાર તમારે શોધવાનો છે. ચાલો, પી ઓફ એ બાર ને સંગત સંખ્યા કેટલી? 7. તો કે 7 આવ્યા. ગુણોત્તરનો સરવાળો કેટલો થાય? તો કે 3:7 = 10. એટલે તો એ જવાબ કેટલો આવે? 0.7 આવે. અને આપેલો કેટલો છે આપણને? 0.3. તો વિધાન કેવું છે? ખોટું છે. રેડી? આ રીતે કામ કરવાનું. તમે લોકો આમાં ડાયરેક્ટ જોઈ નાખો કે પી ઓફ એ બાર બરાબર 0.3, વિધાનને ખરું કરી નાખીએ, એમ ન ચાલે. રેડી? અહીંયા આપણે શોર્ટકટ શીખવાડેલી છે. પી ઓફ એ બાર ને સંગત સંખ્યા કઈ? તો કે 7 આવી. તો અંશમાં લેખા 7, છેદમાં શું આવશે? ગુણોત્તરનો સરવાળો. તો છેદમાં ગુણોત્તરનો સરવાળો એટલે કેટલો થઈ ગયો? 10. તો જવાબ શું આવ્યો? 0.7 આવ્યો. તો અહીંયા તમને આપેલો શું હતો હેતુલક્ષીમાં? 0.3. તો એ અશક્ય છે. સમાન આવે તો ખરું વિધાન હતું, સમાન નથી એટલે કેવું છે? ખોટું વિધાન છે. આગળ વધીએ. કોઈ ઘટના એ માટે પી ઓફ એ બરાબર પી ઓફ એ બાર થાય તે શક્ય છે? તો કે હા, શક્ય છે. વિધાન કેવું છે? ખરું છે. હવે વિધાન ખરું થયું તો એના માટે તમને એક્ઝામ્પલ તો જોઈ જ ને. તો વિધાન ખરું થયું તો એના માટેનું એક્ઝામ્પલ ઉદાહરણ નંબર 1. આ ખાસ કરીને યાદ રાખજો, ઉદાહરણ નંબર 1. કેમ ઉદાહરણ નંબર 1? તો ઉદાહરણ નંબર 1માં એવી રકમ લખેલી હતી કે એક સિક્કાને ઉછાળવામાં આવે છે. તો એક સિક્કાને ઉછાળવામાં આવે તો એક સિક્કાને એક વખત ઉછાળવામાં આવે તો પરિણામ કેટલા મળે? તો કે 2 મળે, છાપ અને કાટ. તો છાપ મળવા માટેની સંભાવના કેટલી થાય? 1/2. અને કાટ મળવા માટેની સંભાવના કેટલી થાય? 1/2. તો ઘટના સમાન થઈ ગઈ કે નહીં? રેડી? છાપ મળવા માટેની સંભાવના કેટલી થઈ ગઈ? છાપ મળવા માટેની સંભાવના, મળવા માટેની સંભાવના કેટલી થઈ ગઈ? તો કે 1/2. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, કાટ મળવા માટેની સંભાવના પણ કેટલી થઈ ગઈ? તો કે 1/2. આથી આને જો આપણે પી ઓફ એ કહીએ તો આ તમારા માટે પી ઓફ એ બાર થાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, પી ઓફ એ બરાબર પી ઓફ એ બાર આવ્યું. એડી પી ઓફ એ બરાબર પી ઓફ એ બાર આવ્યું. તો આ શક્ય છે? તો કે હા, વિધાન શક્ય છે. તો વિધાન કેવું થઈ જશે? ખરું. ચાલો, સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે છે અથવા પશ્ચિમમાં ઉગે છે તે ઘટનાની સંભાવના -1 છે. તો કે ક્યારેય સંભાવના ઋણ ન હોય. એડી? એમ જ ખબર પડી જાય, ક્યારેય સંભાવના ઋણ ન હોય એટલે વિધાન કેવું છે? ખોટું છે. અને સૂર્ય છે એ પશ્ચિમ દિશામાં ઉગે નહીં, પશ્ચિમ દિશામાં આથમે. તો આથમે છે ને અહીંયા ઉગે છે એના માટેનું કીધું. તો અશક્ય ઘટના હોવાથી સંભાવના કેટલી થાય? અશક્ય ઘટના ની
સંભાવના હંમેશને માટે ઝીરો થાય. તો અહીંયા તમને કેટલી આપેલી હતી? માઇનસ એક, એટલે વિધાન કેવું થઈ ગયું? ખોટું. રેડી? તો અહીંયા જો છઠ્ઠા નંબરના હેતુલક્ષી એટલે કે ખરા ખોટાની અંદર કેવું કીધું છે, પી ઓફ એ બરાબર ત્રણ ના છેદમાં ચાર હોય તો પી ઓફ એ બાર બરાબર ચાર ના છેદમાં ત્રણ. મેં તમને હજી તમને કહું છું કે તમને ખરું ખોટું આપેલું હોય ને તો પાછળનું તો પછીનું પરિણામ ધ્યાનમાં નહીં લેવાનું. હેડી, આપણને તો પહેલાનું પરિણામ હોય ને એને સોલ્વ કરવાની કોશિશ કરવાની, અને આપણા સોલ્યુશનમાં તો પછીનું પરિણામ જે છે એ બંને સમાન મળી જાય ને તો આપણે સમજવાનું કે હેતુલક્ષી સાચો બાકી ખોટું છે. તો અહીંયા પી ઓફ એ બરાબર કેટલા આપી દીધા? ત્રણ ના છેદમાં ચાર. એટલે વિદ્યાર્થી મિત્રો, પી ઓફ એ બાર તમારે શોધવો છે. તો પી ઓફ એ બાર શોધવા માટે શું કરવાનું? છેદ માઇનસ અંશ, છેદમાં શું આવશે? છેદ. તો અહીંયા કેટલા થઈ ગયા? ચાર માઇનસ ત્રણ છેદમાં ચાર. તો જવાબ શું આવશે? એક ના છેદમાં ચાર. અને અહીંયા આપેલો શું છે? ચાર ના છેદમાં ત્રણ. એટલે વિધાન કેવું થઈ ગયું? ખોટું થઈ ગયું. રેડી? આ રીતે એને સોલ્વ કરવાનું. ખરા ખોટા પ્રશ્નની અંદર આવી બાબતનું ખાસ ધ્યાન રાખીને કામ કરવાનું. સાતમા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન પણ એ ટાઈપનો જ તમને લોકોને આપેલો છે. એટલે પ્રશ્નની અંદર અહીંયા તમે ધ્યાનથી જોજો, પી ઓફ એ જ આવે અહીંયા. તો પી ઓફ એ બરાબર કેટલા? ત્રણ ના છેદમાં પાંચ હોય તો પી ઓફ એ બાર બરાબર માઇનસ ત્રણ ના છેદમાં પાંચ. મેં તમને કીધું એ પ્રમાણે આને ધ્યાનમાં લેવાનું નહીં, પહેલા આને સોલ્યુશન કરો. તો પી ઓફ એ બાર તમારે શોધવું હોય તો અહીંયા તમારા માટે સૂત્ર શું થાય? તો કે છેદ માઇનસ અંશ, છેદમાં શું આવી જાય? છેદ. હેડી? ચાલો. તો પાંચ માઇનસ ત્રણ છેદમાં કેટલા થઈ ગયા? પાંચ. તો બે ના છેદમાં કેટલા થઈ ગયા? પાંચ. તો જવાબ બે ના છેદમાં પાંચ આવે છે. અહીંયા આપો કેટલો? માઇનસ ત્રણ ના છેદમાં પાંચ. તો વિધાન કેવું છે? તો કે ખોટું છે. હેડી? એકદમ આસાનીથી સોલ્વ કરી શકાય આ પ્રકારના દાખલાની અંદર, આ ધ્યાન રાખવાનું. ચલો અહીંયા ખાસ સૂચના, આઠમા નંબરનો દાખલો વાંચતા પહેલા ખાસ સૂચના યાદ રાખી લ્યો. તો કે તમે લોકોએ ઉદાહરણ એક્ઝામ્પલ જે તમને આપેલા છે ચેપ્ટર નંબર 14 ની અંદર, ઉદાહરણ જે છે એની અંદર ખાસ કરીને ઉદાહરણ નંબર 7 ને જોઈ લેજો. એટલે ઉદાહરણ નંબર 7, ઉદાહરણ નંબર 7 ની અંદર તમને લોકોને આ પ્રકારની જ રકમ તમને આપેલી છે. એટલે જેની અંદર તમને કીધું છે 35 છોકરાઓ અને 25 છોકરીઓ, રેડી, વર્ગના વર્ગમાં વર્ગ પ્રતિનિધિ તરીકે છોકરી ચૂંટાય તેની સંભાવના પાંચ ના છેદમાં બાર. તો હવે કામ શું કરશો? તો કે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થઈ જાય? 35 અને 25 નો સરવાળો કરો એટલે કેટલા થઈ ગયા? 60. કુલ વિદ્યાર્થીઓ થઈ ગયા, કુલ વિદ્યાર્થીઓ છે, રેડી, 60. હવે શું કીધું? તો કે એમાં છોકરીની પસંદગી થાય, ચૂંટાઈને કોણ આવે? વર્ગ પ્રતિનિધિ તરીકે છોકરી ચૂંટાય. તો છોકરી માટે કેટલા થઈ જશે અહીંયા? 25 ના છેદમાં કેટલા થઈ ગયા? 60 થઈ ગયા. 25 ના છેદમાં 60, તો ઉપર કેટલા થઈ ગયા? 5 ગુણ્યા 5, અને છેદમાં કેટલા આવશે? 12 પંચા 60. સમાન ભાગ છે એ ઉડી ગયા, એટલે જવાબમાં આવ્યો 5 ના છેદમાં 12. તો અહીંયા તમને લોકોને જવાબ કેટલો આપેલો છે? 5 ના છેદમાં 12. એટલે વિધાન કેવું છે? ખરું છે. વિધાન કેવું આવશે? ખરું. તો આ રીતેનો દાખલો ઉદાહરણ નંબર 7 આપેલો છે, જેમાં વર્ગ પ્રતિનિધિત્વ તરીકે તમારે છોકરી અને છોકરાની બંનેની પસંદગી કરવાની થશે. રેડી? તો આ પ્રકારનો દાખલો તમને લોકોને હેતુલક્ષીમાં પૂછાઈ શકે. ચલો, એક અંકની પ્રાકૃતિક સંખ્યામાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ એક સંખ્યા યુગ્મ હોય તેની સંભાવના એકના છેદમાં બે છે. હવે એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓ કીધી છે, તો એક અંકની પ્રાકૃતિક સંખ્યા 1 થી 9 આવે. 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, આ 9 સંખ્યા આવશે જે એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓ છે. ખાસ કરીને ધ્યાન રાખજો, પ્રાકૃતિક કીધી છે, પૂર્ણ નથી કીધી. રેડી? તો પ્રાકૃતિક સંખ્યા 1 થી 9 આવશે તો છેદમાં કેટલા પરિણામ થઈ ગયા? 9 પરિણામ થઈ ગયા. એ તો ફાઇનલ થઈ ગયું. હવે આગળ વધો વિદ્યાર્થી મિત્રો. તો કે યુગ્મ સંખ્યા અહીંયા કીધી છે તમને લોકોને, યુગ્મ સંખ્યા, યુગ્મ સંખ્યા કેટલી છે? 2, 4, 6 અને 8, આ યુગ્મ સંખ્યા છે. તો કેટલી યુગ્મ સંખ્યા મળી? 4 મળી. તો 4 ના છેદમાં કેટલા થયા? 9 થયા. તો અહીંયા તમને લોકોને 4 ના છેદમાં 9 તમને સંભાવના આપેલી હોવી જોઈએ, એની જગ્યાએ તમને 1 ના છેદમાં 2 આપેલી છે. તો વિધાન કેવું આવશે? વિધાન ખોટું આવશે. આટલું આસાન છે. રેડી? ડાયરેક્ટ કામ કરવાનું છે, એકદમ આસાનીથી કામ થઈ જાય. ચાલો, દસમા નંબરના હેતુલક્ષીમાં ઘણા વિદ્યાર્થીઓ અટવાતા હોય, કેમ? તો કે એ ઉપર વર્ગ આપેલો છે ને, વર્ગ જ ન દેખાય. રેડી? અહીંયા ખાસ કરીને ધ્યાન રાખવાનું છે, સર કે 0.9 આપ્યું, અહીંયા 0.1, વિધાન ખરું કે એમ ન ચાલે. રેડી? આને ફેરવીને કામ કરો. કઈ રીતે? તો કે પી ઓફ એ બરાબર તમને લોકોને અહીંયા આપેલું છે, તો 9 ના છેદમાં કેટલા થઈ ગયા? 10, આખાનો વર્ગ છે. તો આનો જવાબ કેટલો થઈ જશે? 81 ના છેદમાં 100 થયા.
રેડી, એ જ રીતે તમે આને ફેરવો તો 0.81 થઈ જાય. હવે આના ઉપર કામ કરો તો કે પી ઓફ એ બાર બરાબર કેટલા આપેલા છે, તો કે પી ઓફ એ બાર બરાબર અહીંયા થઈ જાય 1/10 આખાનો વર્ગ. 1 વર્ગ કરો તો 1/10 કેટલા થઈ ગયા 100. તો આને તમે ફેરવો તો કેટલા આવ્યા 0.01 આવે. હવે તમે માની લ્યો કે અહીંયા પી ઓફ એ બાર અને પી ઓફ એ આ બંનેનો સરવાળો કરતા જવાબ એક થાય, તો કે ન થાય. તો ન થાય તો એટલા માટે આ સંભાવના કેવી છે, તમારા માટે અશક્ય છે, એટલે ખોટું આવશે. જો અહીંયા ચેક કરી લો, પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર, રેડી, આના માટે આપણે ચેક કરવાનું છે. તો પી ઓફ એ બરાબર કેટલા થઈ ગયા 0.81 પ્લસ 0.01, અહીંયા કેટલા થઈ ગયા 0.82 થયા. તમારો જવાબ કેટલો થવો જોઈએ, 1 થવો જોઈએ. તો ડઝ નોટ ઇક્વલ ટુ 1 છે. રેડી, આથી વિધાન કેવું છે, ખોટું છે. રેડી, અને આ ખાસ કરીને ધ્યાન રાખજો, કાઉન્સને જોઈને તમે લોકો ડાયરેક્ટ ડિસિઝન લેતા નહીં, આમાં ખાસ ગણતરી કરવી જરૂરી બની રહી છે. રેડી, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. તો અગત્યતા ધરાવતો હેતુલક્ષી પ્રશ્નની અંદર લેક લેવલ અપ કરેલું છે અહીંયા. તો કે જો કોઈ એક ઘટના એ ની સંભાવના પી ઓફ એ હોય, ઘટના બી ની સંભાવના પી ઓફ બી હોય, તો પી ઓફ એ લેસ ધેન પી ઓફ બી. એટલે કે ઘટના એ અને ઘટના બી ની સંભાવનાની અંદર ઘટના બી ની સંભાવના છે ને એ વધારે છે. તો હવે પૂરક કરો, પૂરક ઘટના કરો, તો કોની સંભાવના વધી જાય, તો કે એ બાર ની સંભાવના તમારી વધી જાય. પૂરક ઘટનામાં કોની સંભાવના વધી જાય, એ બાર ની. એક્ઝામ્પલ તરીકે જુઓ તો તમને ખ્યાલ આવી જાય, પી ઓફ એ બરાબર અહીંયા તમને સંભાવના તરીકે આપેલું છે 0.4, રેડી, અને પી ઓફ બી બરાબર તમને આપેલા છે 0.6. તો આ બી કેસની અંદર તમને લોકોને અહીંયા કેવું થઈ જાય, તો કે પી ઓફ એ છે, રેડી, એ નાનું છે કોના કરતા, પી ઓફ બી કરતા. એટલે આ રીતે શું આવશે, લેસ ધેન આવશે. રેડી, હવે તમે એની પૂરક ઘટના કરો, તો આની પૂરક ઘટના એટલે પી ઓફ એ બાર થયું. પી ઓફ એ બાર કેટલું થઈ જાય, તો કે 0.6 થઈ ગયું. અને આની પૂરક ઘટના કરો તો કઈ થઈ જાય, પી ઓફ બી, મતલબ પી ઓફ બી ઉપર બાર. તો આની કેટલી આવી, 0.4. હવે આ બે વચ્ચેનો સંબંધમાં, તો કે પી ઓફ એ બાર અને પી ઓફ બી બાર, અહીંયા કેવું થઈ ગયું, તો કે તમારા માટે ગ્રેટર ધેન આવશે. તો આ વિધાન કેવું છે, ખરું છે. આ એક્ઝામ્પલ ઉપરથી તમને સમજાવેલું છે, આ ધ્યાન રાખજો, આ તમારા માટે સમજૂતી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, 2020ની સાલમાં 53 સોમવાર આવે તેની સંભાવના 3/7 છે. 2020ની સાલ આવી, મેં તમને લોકોને આગળના ભાગની અંદર ચર્ચા આની કરેલી છે કે લીપ વર્ષ અને બિન લીપ વર્ષવાળા દાખલાની થિયરી હજી સુધી તમે જોઈ ન હોય તો ચોક્કસથી જોઈ નાખો, જેથી તમારા લોકોના કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય. તો કે 2020નું વર્ષ જે આપેલું છે, આપેલ જે પણ કોઈ પણ વર્ષ હોય એને 4 વડે ભાંગો. 4 વડે ભાંગો અને શેષ તમને 0 મળે તો સમજી લેવાનું એ તમારા માટે લીપ વર્ષ છે, અને 4 વડે ભાંગો અને શેષ તમને 0 ન મળે તો એ તમારા માટે લીપ વર્ષ નથી. રેડી, તો અહીંયા 2000નું વર્ષ છે ને એ લીપ વર્ષ છે. રેડી, અત્યારે જે હાલનું વર્ષ ચાલે છે ને 2024, એ પણ તમારા માટે લીપ વર્ષ છે. રેડી, તો અહીંયા 2020નું વર્ષ તમારા માટે લીપ વર્ષ છે. લીપ વર્ષના દિવસોની સંખ્યા કેટલી, તો કે 366 માઇનસ. હવે 52 કોઈ પણ વાર છે ને એ 52 વખત આવે. રેડી, અહીંયા તો કે કોઈ પણ વાર તમને લોકોને 52 વખત આવે, 52 × 7 કરો એટલે કેટલા થઈ ગયા, 364. તો કે અહીંયા તમારા થઈ ગયા 364, એમાંથી બાદ કરી નાખો, છેદમાં કેટલા આવી ગયા, 7. તો તમારો જવાબ કેટલો આવ્યો, 2/7. તો અહીંયા તમને જવાબ કેટલો આપેલો, 3/7, એટલે વિધાન કેવું છે, ખોટું છે. અને અથવા શેષની રીતથી કામ કરવા માંગતા હોય, શેષ મેળવીને તમે લોકો કામ કરવા માંગતા હોય, તો લીપ વર્ષના દિવસોની સંખ્યા કેટલી થાય, 366, એને ભાંગ્યા કેટલા કરી નાખો, 7. એડી, તો તમને શેષમાં કેટલા મળશે, 2 મળશે. 2/7 શું આવશે, તો કે 7 આવશે. અહીંયા તમને જવાબ આપ્યો છે 3/7, એટલે વિધાન કેવું થઈ ગયું, ખોટું. ચલો, હેયાંશ મેચ જીતે તેની સંભાવના 0.48 હોય, તો હેયાંશ મેચ ન જીતે અથવા તો હારે તેની સંભાવના 0.52 થાય. આવા પ્રકારના હેતુલક્ષી પ્રશ્નની અંદર તમને આ જે સંભાવના આપેલી હોય ને, એ સંભાવનાનો તમારે શું કરી નાખવાનો, સરવાળો. જો સરવાળો તમને 1 મળે તો વિધાન કેવું છે, સાચું, અને સરવાળો તમને 1 ન મળે તો વિધાન ખોટું છે. તો અહીંયા 48 અને 52 નો સરવાળો કરો તો કેટલો થઈ જાય વિદ્યાર્થી મિત્રો, 1 થઈ જ જાય. તો વિધાન ખરું છે, 0.48 અને 0. કેટલા થઈ ગયા, 52. તમે સરવાળાની કોશિશ કરો, 8 ને 2 કેટલા થઈ ગયા, 10 નો 0, વિદા પડી 1. 5 ને 5 10 નો 0, વિદા પડી 1, અને કેટલા થઈ ગયા, 1.00, એટલે વિધાન કેવું છે, ખરું છે.
તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા લોકોના સંભાવના ચેપ્ટરને લઈને હેતુલક્ષીનો તમામ વિડીયોનું કામ અહીંયા પૂરું થાય છે. રેડી? અને વિદ્યાર્થી મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને અગાઉના ભાગ હજુ સુધી તમે લોકોએ ન જોયા હોય તો ચોક્કસથી તેની લિંક મેળવી લ્યો. જે લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે. થેન્ક યુ.